જોઈશું આપણે ઘનતા વિશે. તો ઘનતા, ઘનતાને આપણે ડી વડે દર્શાવીએ છીએ. ઘનતા લઈએ તો ઘનતાની અંદર ટોટલ બે ભાગ પડે છે, જેની અંદર ફર્સ્ટ પહેલું છે એને આપણે કહીએ છીએ ચોક્કસ ઘનતા, જેને એબ્સોલ્યુટ કહે છે. એટલે એબ્સોલ્યુટ ડેન્સિટી એટલે આપણે એને કહીશું ચોક્કસ ઘનતા. અને સેકન્ડ નંબર આવે છે એ છે સંબંધિત, સંબંધિત ઘનતા, જેને કહેવાય છે રિલેટિવ, રિલેટિવ ડેન્સિટી, જેને આપણે કહીએ છીએ સંબંધિત ઘનતા. એટલે ઘનતાની અંદર ટોટલ બે ભાગ પડે છે. હવે એની અંદર ચોક્કસ ઘનતા અને સંબંધિત ઘનતા શું હોય છે? તો ફર્સ્ટ ચોક્કસ ઘનતા, ચોક્કસ ઘનતા જે લઈએ છે એને આપણે બે એકમની અંદર લઈએ છીએ, જેમાં એસઆઈ એકમ એટલે એમકેએસ એકમ કે સીજીએસ એકમની અંદર જોઈએ. તો ચોક્કસ ઘનતા જે છે એને આપણે લઈએ છીએ નોર્મલી ઘનતા ડી બરાબર દળ ભાગ્યા કદની અંદર. એટલે આપણે અહીંયા લઈ લઈએ છીએ એમ અને અહીંયા લઈ લઈએ છીએ વી. આને આધારે આપણે દર્શાવીએ છીએ જેના એકમની અંદર એસઆઈ એકમની અંદર આપણને માંગી શકે છે કિલોગ્રામ મીટર ક્યુબ, અથવા સીજીએસ એકમની અંદર કહીએ તો ગ્રામ સેન્ટીમીટર ક્યુબની અંદર આપણને માંગી શકે છે. એટલે નોર્મલી આપણે જે ઘનતાની વાત કરીએ છીએ એ છે ચોક્કસ ઘનતા, જેનું સૂત્ર છે દળ ભાગ્યા કદ, જેને આધારે આપણે નક્કી કરીએ છીએ. હવે આ ચેપ્ટર માટે જે સૌથી વધુ અગત્યનું છે એ છે રિલેટિવ ડેન્સિટી, એટલે કે સંબંધિત ઘનતાને આધારે આપણને એક્ઝામ્પલ વધુ પૂછી રહી છે. તો સંબંધિત ઘનતા જે છે એ શું હોય છે? હવે તો આપણે વાત કરીએ છીએ એ છે સંબંધિત ઘનતા. તો સંબંધિત ઘનતા જે છે એની અંદર ટોટલ બે ભાગ પડે છે. એની અંદર છે ફર્સ્ટ એ છે ઘન અને પ્રવાહી માટે. પહેલા આપણે જોઈશું ઘન અને પ્રવાહી માટે રિલેટિવ ડેન્સિટી કઈ રીતે નક્કી થાય છે. આ ઘનતા નક્કી કરવા માટે જો ઇક્વેશન લઈએ તો અહીંયા ફક્ત ડી માટે કહીશું પદાર્થ એકની ઘનતા ભાગ્યા પદાર્થ બેની ઘનતા. એટલે આને નક્કી કરવું બહુ આસાન છે. પદાર્થ એકની ઘનતા અને પદાર્થ બેની ઘનતાનો ગુણોત્તર લઈ લઈએ છીએ. અહીંયા આપણે કોના અનુસંધાનમાં શોધી રહ્યા છીએ તે અગત્યનું છે. હવે આ જ વસ્તુની અંદર જો પદાર્થ બેની ઘનતા જે છે એ આપણને આપેલ નથી, કયો પદાર્થ છે એના વિશે આપણને નથી કીધેલું, તો એ કન્ડિશનની અંદર આપણે અહીંયા H2O લેવાનું છે. એટલે H2O ની ઘનતા જે છે તેનો યુઝ કરીએ છીએ. આપણે H2O ની ઘનતા 4 સેલ્સિયસ લેવાની છે અને એ વખતે આ ઘનતા જે છે એને આપણે કહીએ છીએ એ છે સ્પેસિફિક ગ્રેવિટી. એને કહેવાય છે સ્પેસિફિક ગ્રેવિટી. અને એ કન્ડિશનમાં અહીંયા આપણે લઈ લઈશું એ છે પદાર્થ એકની ઘનતા. અહીંયા પદાર્થ એકની ઘનતાની અંદર આપણે બંનેની વાત કરી રહ્યા છીએ, એટલે ઘન અથવા પ્રવાહી કોઈ પણ હોઈ શકે છે. અને ભાગ્યા આપણે લઈશું એ છે પાણીની ઘનતા. અને એ ક્યારે લઈશું? 4 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારની વાત છે. ત્યારે એને વસ્તુને આપણે કહી દઈએ છીએ સ્પેસિફિક ગ્રેવિટી તરીકે લઈએ છીએ. હવે આપણને બે વસ્તુ આપી છે જેની અંદર પદાર્થ એક અને પદાર્થ બે આપી દીધો છે, તો એના માટે સીધા ઇક્વેશનથી આપણે શોધી શકીએ છીએ. જો પદાર્થ બે વિશેની માહિતી આપણી જોડે નથી તો ત્યાં આગળ આપણે પાણીની ઘનતા જે છે 4 ડિગ્રી સેલ્સિયસ કેટલી છે તો એને આધારે આપણે જવાબ જે છે એ લાવીએ છીએ. તો આમાં ધ્યાન રાખવાનું છે ઘન અને પ્રવાહી માટે. નોર્મલી આપણે જે લઈએ છીએ કે પાણીની ઘનતાની વાત કરીએ છીએ તો એ આપણે નોર્મલી લઈએ છીએ એ છે D1 ગ્રામ પ્રતિ ml. નોર્મલી આપણે આનો યુઝ કરીએ છીએ, એટલે 1 ગ્રામ પ્રતિ ml જે છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે આની અંદર જો આપણને પૂછે છે વાયુ માટે, વાયુ માટે સૌથી અગત્યની છે, વાયુ માટે જે લઈએ છીએ એને આપણે વેપર ડેન્સિટી કહીએ છીએ, એટલે આપણે એને કહીશું અહીંયા બાષ્પ ઘનતા. જો હવે બાષ્પ ઘનતાની વાત થાય, અહીંયા બાષ્પ ઘનતાને કહીએ છીએ વેપર ડેન્સિટી. જો એની વાત થાય તો આપણે કહી દઈશું અહીંયા
આપેલ તાપમાને અથવા કોઈ પણ તાપમાને આપણે કહી શકીએ છીએ, કોઈ પણ તાપમાને દબાણે વાયુ એકની ઘનતા ભાગ્યા તે જ તાપમાને દબાણે વાયુ બેની ઘનતા. કોઈ પણ તાપમાને આપણે દબાણ વાયુ એકની ઘનતા લઈશું અને અહીંયા જે તાપમાન લઈશું એ કોઈ પણ તાપમાન જે પણ આપણે લઈએ છીએ એ જ તાપમાને અને દબાણે વાયુ બેની ઘનતા, આ બંનેના ગુણોત્તરને આધારે આપણે બાષ્પ ઘનતા જે છે એ નક્કી કરી શકીએ છીએ. જ્યારે પણ આપણને બે વાયુ આપેલા છે ત્યારે આપણે સરળતાથી શોધી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણને અહીંયા વાયુ ટુ નથી આપેલો એ કન્ડિશનમાં આપણે અહીંયા લેવાનું છે એ છે એચ ટુ વાયુ. એટલે એ કન્ડિશનની અંદર આપણે લેવાના છીએ એ છે એચ ટુ વાયુ. જેમ આપણે અહીંયા એચ ટુ નો યુઝ કરીએ છીએ એ જ રીતે જો આપણને વાયુ કયો છે કીધેલ નથી તો અહીંયા એચ ટુ વાયુ જે છે એનો યુઝ કરવાનો છે. તો આપણે એચ ટુ વાયુ માટેની ગણતરી કરીશું. તો આને આધારે જો બાષ્પ ઘનતા આપણને પૂછી લે તો બાષ્પ ઘનતાની અંદર સિમ્પલ ઇક્વેશન આપણે એટલું જ યાદ રાખવાનું છે જેની અંદર આણ્વીય દળ ભાગ્યા બે. તો સીધું આપણે લઈ લઈએ છીએ અહીંયા એ છે આણ્વીય દળ ભાગ્યા બે, જેને આધારે બાષ્પ ઘનતા જે છે એ શોધી શકીએ છીએ. ક્યારે? જ્યારે વાયુ એક હોય. કોઈ એક જ વાયુ હોય ત્યારે સીધું આણ્વીય દળ ભાગ્યા બે ઇક્વેશન લઈ લઈશું તો એની અંદર સીધે સીધી બાષ્પ ઘનતા આપણને મળી જશે. આનો યુઝ આપણે એચ ટુ વાયુને આધારે કર્યો છે. અને જો એક કરતા વધારે આપી દીધા છે આપણને તો એ કન્ડિશનમાં આપણે અહીંયા લઈશું સરેરાશ આણ્વીય દળ ભાગ્યા બે જ્યારે વાયુનું મિશ્રણ હોય. એટલે જ્યારે આપણને વાયુનું મિશ્રણ આપેલું હશે તો એ વખતે આપણે એનું સરેરાશ આણ્વીય દળ લેવાનું છે પહેલા, અને ત્યારબાદ આપણે એને બે વડે ભાગી નાખીશું. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે અહીંયા હાઇડ્રોજનનો યુઝ કર્યો છે એટલા માટે આપણે બે લીધા છે. જો વાયુ ચેન્જ થઈ જાય છે તો એ કન્ડિશનમાં અહીંયા વેલ્યુ જે છે એ ચેન્જ થઈ જશે. હવે તેને આધારે આપણે એક્ઝામ્પલ જોઈએ છે. આપણને પૂછ્યું હોય અહીંયા કે O2ના બે મોલ અને N2ના બે મોલ ત્યારે વેપર ડેન્સિટી કેટલી. એટલે કે જો આપણને પૂછી લીધું છે O2ના બે મોલ છે N2ના બે મોલ છે ત્યારે બાષ્પ ઘનતા વેપર ડેન્સિટી એટલે કે બાષ્પ ઘનતા કેટલી છે, તો હવે અહીંયા આપણી જોડે બે વાયુ છે એમાં છે O2 અને N2. હવે આ બંને વાયુનું મિશ્રણ છે તો આપણે સરેરાશ આણ્વીય દળ અહીંયા લેવું પડશે. તો આપણે ફર્સ્ટ લઈશું સરેરાશ આણ્વીય દળ. આપણે જોઈ ચૂક્યા છીએ સરેરાશ આણ્વીય દળ કેમનું નક્કી કરવાનું છે. જો મોલ આપ્યા છે તો સીધી ગણતરી કરી લઈશું. અહીં દર 2 × 32 + 2 × 28 અને ભાગ્યા મોલ કેટલા છે તો ટોટલ 4 મોલ છે. તો અહીંયા 32 × 64 અને આ 28 × 56 ભાગ્યા 4 તો આ થઈ જશે 60 અને આ 60 એટલે ટોટલ 120 ભાગ્યા 4 એટલે અહીંયા આપણને મળશે એ છે 30. એટલે સરેરાશ આણ્વીય દળ આપણને મળી ગયું છે N2 અને O2 માટે એ છે 30. હવે 30 મળી ગયા પછી બાષ્પ ઘનતા નક્કી કરવી છે. તો આપણી જોડે ઇક્વેશન છે બાષ્પ ઘનતા બરાબર સરેરાશ આણ્વીય દળ ભાગ્યા 2. તો આપણે અહીંયા સીધું લઈ લઈશું એ છે 30 ભાગ્યા 2 તો આપણને અહીંયા મળી જશે એ છે 15. તો આ છે આપણો આન્સર. તો જ્યારે આપણને મિશ્રણ આપેલું છે અને મિશ્રણની અંદર દાખલો પૂછે છે તો આપણે સરળતાથી આ રીતે બતાવી શકીએ.